બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરી વિસ્તારમાં વરસાદથી ન્યૂ મહેશ્વરી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જતા સોસાયટીના રહીશોની મુશ્કેલી વધી. છેલ્લા બે દિવસમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી થરાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. રસ્તાઓની સાથે સાથે થરાદની ન્યૂ મહેશ્વરી સોસાયટીમાં પણ પાણી ઘૂસી જતા 3 ફૂટ જેટલા પાણી સોસાયટીમાં ભરાઈ જવા પામ્યા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો હતો. ત્યારે લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને ફરીવાર પાણી ન ભરાય તેવું આયોજન કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. અમારી ટીમ અત્યારે પહોંચી છે બનાસકાંઠા જિલ્લાના થોરાદના શહેરી વિસ્તારમાં. આ છે થોરાદની મહેશ્વરી સોસાયટી કે જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોનું જીવન ક્યાંક ને ક્યાંક અસ્ત વ્યસ્ત બની ગયું છે તેવું કહીએ તો પણ તે વાતને નકારી શકાતી નથી. તો બીજી તરફ આ લોકો સુધી અત્યાર સુધી કોઈ જ પ્રશાસન દ્વારા કોઈ જ તેમને સુવિધા ના આપવામાં આવતા લોકો દ્વારા પણ નગરપાલિકા પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ન્યૂ મહેશ્વરી સોસાયટી સહિત બીજી પણ કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જ્યારે અહીંના સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નાળું તોડવામાં આવે તો આ પાણીનો નિકાલ થઈ શકે છે. વારંવાર આ પાણીને લઈ ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે પણ લોકો પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.